ઉના તાલુકાના કાજડી ગામેથી 30 થી વધુ માછીમારો પાકિસ્તાન જેલમાં બંધ હોવાના કારણે તાલુકા પ્રમુખ સાતલભાઈ ચારડિયાએ કરી સાંસદને રજૂઆત. ઉના તાલુકામાં કાજરડી ગામે આજે 30 થી વધુ માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ હોવાના કારણે પરિવારને આર્થિક સ્થિતિ ભાંગી પડી છે. તાલુકાની વાત કરીએ તો અહીં માછીમારી સાથે સંકળાયેલા ઉદ્યોગો અહીં આવેલા અને તેમજ આ તાલુકામાં પોતાની આજીવિકા પૂરી કરવા માત્રને માત્ર મચ્છી ઉદ્યોગ છે. તેમાં સૈયદ રાજપરા, નવા બંદર કાજેડી, સીમર અને કોબંદર અહીં આવેલા છે. અહીંથી મચ્છી ઉદ્યોગ માટે પ્રમાણમાં બહાર જાય છે ત્યારે પોતાના પરિવારના આજીવિકા પૂરી કરવા માછીમારી કરવા જાય છે. ત્યારે તાલુકાના કાજરડી ગામે 30થી વધુ પરિવારો આજે પાકિસ્તાનની જેલમાં બંધ છે. એક એક પરિવારની વેદના સમજી ન શકાય તેવી જોવા મળી છે. હાલ તાલુકાના પ્રમુખ મહિલા હોવાના કારણે તેમની વેદના પણ સમજે છે. સરકારમાં રહીને તાલુકા પંચાયત પ્રમુખ પ્રાચીબેન સામંતભાઈ ચારણિયા અને તેમના પતિ સામંતભાઈ ચારણિયા સરકારમાં લેખિત અને મૌખિક રજૂઆતો પણ કરતા હોય છે તે ખૂબ જાણે છે. પરિવારનો કામવારો છેલ્લા 3 વર્ષથી જેલમાં બંધ હોય ત્યારે આપણે સમજીએ છીએ કે તે પરિવારનું કઈ રીતે ગુજરાન ચાલતું હશે. આજે આ પરિવારો રોજીરોટી માટે ઘરના બધા સભ્યો મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે ત્યારે તેમની વેદના સરકાર પણ સમજે છે. જે કોઈ માછીમાર પાકિસ્તાનની જેલમાં હોય તેને સરકાર વળતર આપે છે, પણ આ વળતરથી તેમનું ગુજરાન ચલાવવું પણ આજે મુશ્કેલ બન્યું છે. તેમની લાગણી અને માગણીને સમજીને સરકાર સામે તાલુકા પ્રમુખ સામંતભાઈ ચારણિયા રજૂઆત કરે છે. તેમનું કહેવું છે કે માછીમારી કરવા જાય છે તે લોકો પોતાના પરિવારને આજીવિકા પૂરી કરે છે, જ્યારે તેની રજૂઆત આજે રંગ લાવી છે. 20 માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે તેવા તેમને લોકો તરફથી સમાચાર પણ મળ્યા છે. પણ 3 થી 4 વર્ષ પાકિસ્તાન જેલમાં બંધ માછીમારો છે તે હજી છૂટીને આવ્યા નથી, ત્યારે તેમની માંગણી છે હજી માછીમારોને પાકિસ્તાનની જેલમાં બંધક છે કે તરત ભારત આવે તેવી રજૂઆતો કરતા ઉના તાલુકા પ્રમુખ સામંતભાઈ ચારણિયા હાલ રજૂઆત સાંસદ રાજેશભાઈ ચુડાસમાને કરી છે. પાયલ બામ્પણિયા, ZS TV, ઉના. અને કેટલા વર્ષથી છે? 3 વર્ષ ને 3 મહિના છે. હા, સરકાર તરફથી આપને કોઈ સહાય મળી છે? હા, સહાય મળે. હા, શું મળે છે? સહાય મહિના રૂપિયા કે મહિનાના 9000 આવે. 9000. તમે શું કામ કરો છો? અમે દાડીએ જાય મજૂરી. હા, કેટલા લોકો ઘરમાં છે? ઘરમાં 2 દીકરા ને 1 દીકરી. એ બધા શું કરે છે? એ બધી ભણે છોકરા. ભણે છે. ઉના તાલુકાનો વિસ્તાર એટલે સૌથી મોટો આપણા જિલ્લામાં ઉના તાલુકો, અને અમારા જ્યાં કઠાળ વિસ્તાર કહેવાય, બંદર વિસ્તાર, તેમાં અમારા મોટા ગામ કાજરડી, રાજપરા, દેલવાડા, નવા બંદર, કોબ, જે અનેક ગામો છે તેમાં ગામમાંથી સૌથી વધારે માછીમારી કરવા જાય છે. ત્યારે છેલ્લા 3 થી 4 વર્ષથી માછીમારો છે તે પાકિસ્તાનની અંદર જેલમાં બંધક છે. તેને છોડાવવા માટે અનેક રજૂઆત કરી, પણ હજી 3 થી 4 વર્ષના માછીમારો છે હજી છૂટીને પરત આવેલા નથી. હમણાં જ જે સમાચાર મળેલા કે 20 માછીમારો છે તે પાકિસ્તાન બંધક હતા તેને મુક્ત કર્યા છે, પણ જે હજી માછીમારો પાકિસ્તાનની અંદર બંધક છે તે વહેલી તકે ભારત આવે તેવી અમારી માગણી છે. ગુજરાન ચલાવનાર કોઈ પરિવારનો એક ભાઈ હોય તે પાકિસ્તાનની અંદર બંધક હોય ત્યારે તેના બાળકો અને ઘરનું છે તે પાછળ કોઈ ન હોય, અને બહેનોની વેદના હોય કે મારા પતિ છે તે વહેલા અહીંયા આવે અને બાળકોનું ભણતર અને અમારું ઘરનું ગુજરાન ચલાવે, એટલા માટે અગાઉ પણ રજૂઆત કરી હતી અને હમણાં પણ
શૈલેષભાઈ રાજવીર, ચોટીલા શહેર ભાજપ પ્રમુખ. ચોટીલા શહેરના તમામ નગરજનોને, શહેરીજનોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને આવનારું નવું વર્ષ ચોટીલા શહેરના તમામ નગરજનોને યશસ્વી, લાભદાયી, ફળદાયી નીવડે એવી ચોટીલા શહેર ભાજપ પરિવાર વતી માં ચામુંડા માતાજીને પ્રાર્થના કરું છું. મિત્રો, હું છું મોહિત પરમાર, સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટમાંથી. આપને અને આપના પરિવારને સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ વતી દિવાળીની હાર્દિક શુભકામના પાઠવું છું. આપનું નવું વર્ષ મંગલમય અને સુખ સમૃદ્ધિથી ભરપૂર રહે એવી હું સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા. મિત્રો, આપ બધા જાણો છો અમારું સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ નાના ભૂલકાઓને, ગરીબ બાળકો જેવો કે ભણવા નથી જઈ રહ્યા તેને ભણતર તરફ લઈ જવા, શિક્ષણ પ્રવૃત્તિઓથી જોડવા, વ્યસન મુક્તિનું કામ કરવું, પછી નાસ્તા વિતરણ કરવું, આવી અનેક પ્રવૃત્તિઓથી અમારું સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ જોડાયેલું છે અને આપના સાથ સહકારથી, આપના ગ્રામજનોથી અમે આવી પ્રવૃત્તિઓ આગળ ને આગળ વધારે માં વધારે કરતા રહી એવી હું નવા વર્ષ નિમિત્તે આપની પાસે અપેક્ષા રાખું છું. હું જયદીપભાઈ ખાચર, ચોટીલા નગરપાલિકા પ્રમુખ. હું ચોટીલાની જનતાને હાર્દિક શુભકામના આપું છું દિવાળીની અને આવનારું વર્ષ આપનું મંગલમય રહે એવી માં ચામુંડાને હું પ્રાર્થના કરું છું.